आगामी सोमवार थी शालाओनुं नवुं शैक्षणिक सत्र शुरू थवा जई रह्युं छे। जोके ते पहेला ज वालीओना खिस्सा हळवा थवानुं शुरू थयुं छे। शालाओना नवा सत्रना पुस्तको अने युनिफॉर्मना भावमां 20-30% वधारो थता वालीओमां रोष जोवा मळ्यो छे। તેમાં પણ શાળાઓ દ્વારા નિયત કરાયેલી ચોક્કસ દુકાનો પરથી જ પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ લેવાના હોવાથી વાલીઓએ ન છૂટકે મો માંગ્યા ભાવ આપવા પડે છે। બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે આ ભાવ વધારો તેમણે નથી કર્યો, સરકાર દ્વારા પેપરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાથી પુસ્તકોના ભાવ વધ્યા છે। સરકારે જે ભાવ વધ્યો છે એટલે બધી પ્રાઇવેટ કંપની વાળાએ 20% ભાવ વધારેલો છે બુક્સમાં, એના હિસાબે પેરેન્ટ્સને બર્ડન પડે છે। શું કહે છે તમારે અહીં આવે તો ભાવ સાંભળી ભડકી તો જાય છે ભાવ સાંભળીને, કે આટલો બધો ભાવ પણ ઉપરથી જ વધ્યો હોય તો અમે શું કરવાના છે, અમારે બી ચૂકીને જ લાવવું પડતું હોય। સરકારનો વિકાસ દેખાયો આમાં, ખાલી એમનો ને એમનો જ વિકાસ દેખાયો, આપણો વિકાસ ક્યાંય નહીં, બાળકનું ભણતર કોઈ મતલબ નહીં। મને એવું થઈ ગયું કે સોનું વેચીને જ પુસ્તકો કર્યો, કારણ કે મારે તો ભણાવો જ છે છોકરાને, એટલે હવે ગોલ્ડ ગોલ્ડની તો વાત જ નહીં કરે, આ જ ગોલ્ડ છે મારું તો હવે તો। તમે અહીંનો જે યુવા વર્ગ છે એમને ભણતરનું ફી ઓછી કરો, ચોપડાની ફી ઓછી કરો, પુસ્તકો તો છેલ્લે એને એ જ ચાલવાના છે, તો તમે આટલો બધો ભાવ વધારો કરીને શું શું જતાવવા માંગો છો? સરકારે આ વિચારવાની જરૂર છે, જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે દિવસે દિવસે, વાલીઓ હવે હેરાન થઈ ગયા છે કે વાલીઓને છોકરાઓને ભણાવવાના કેવી રીતના, અહીંયા અહીંયા આવે છે તો ખબર પડે છે કે બે આ સરકારે જ આ ભાવ વધારો કર્યો છે, તો હવે સરકાર પહેલાં તો જાતે ક્લિયર કરે બરાબર કે ભાઈ તમે કઈ જગ્યાએ કઈ સ્ટેન્ડ લઈને બેઠા છો।